हेलो स्टूडेंट एंड डियर पेरेंट्स, अपने पीडीएफ द्वारा तो वर्कबुक में बधु लखाई गयु छे। अपना पांच लेसन पूरा थई गया छे। आ साथे हवे हूँ तमारी सामे विडियो द्वारा लेसन एक्सप्लेन करीशु, अपने लेसन समझीशु, ए साथे एमां वधारानी जे एक्सरसाइज आपणे करवानी रहेशे ए पण आपणे जोता रहीशु, पाठ पण समझता जईशु जोड़े जोड़े, अने आ समय तमने वधारानुं रिविजन पण करावता जईशु। तो पहेलो ज पाठ आपणो छे शरणाई ढोलक अने बधा विद्यार्थीओ टेक्स्टबुक काढे, टेक्स्टबुकनो पेज नंबर एक, बराबर एक नंबरना पेज ऊपर आ पहेलो ज लेसन आपणो छे शरणाई ढोलक अने रंग। सरस मजानो गीत छे अने एक वार्ता छे, पण ए वार्ता पण केवी रीते छे, गीत द्वारा छे। अने ए वार्तामांथी आपणे पछी समानार्थी अने विरोधार्थी शब्द जोता जईशुं। तो पहला आपणे एक सरस मजानुं गीत छे ए जोड़े गाईशुं। बधाए काढीने टेक्स्टबुक, हाँ टेक्स्टबुकनो पहेलो पान पहेलो लेसन शरणाई ढोलक अने रंग। एमां पहला चित्र छे, चित्रमां बे छोकरीओ अने बे छोकरा ફૂદડી ફરે છે, બરાબર, અને એના પર કાવ્ય છે ફરો ફરો ને છોકરા ફૂદડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી, તમે ફરો ને છોકરા ફૂદડી, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તારલીઓ સૌ ઉંદરડી, ફરો ફરો ને છોકરા ફૂદડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી। કાવ્યમાં એવું કીધું છે કે છોકરાઓ ફરો ઉંદરડી ફરો, કેવી રીતે ફરવાનું છે, જેમ ઉંદર ઉંદર ગોલ ગોલ ફર્યા કરતા હોય એવી રીતે તમારે ફરવાનું છે। અને છોકરાઓને પણ કહે છે અને છોકરીઓને પણ કહે છે। અને પછી પાછું ઉદાહરણ આપણે કહે છે કે જેમ આકાશમાં સૂરજ અને ચાંદ આ બે શું કર્યા કરે છે, એ કામથી આવે છે ને કામથી જાય છે, એ કામથી આવે છે ને કામથી જાય છે, એમ જાણે ઉંદરડી ફર્યા કરે છે। અને એ પેલી તારાઓ આખા આકાશમાં તારાઓથી જે આકાશ ઘેરાયેલું હોય છે એ તારાઓ છે, બધા તારાઓ છે એ શું છે, બધા ઉંદરડી છે। અને સૂરજ અને ચાંદો બે મોટા ઉંદરડા છે, એ પણ ફરે છે, એમ તમે છોકરાઓ ફરો અને ભાગો પાછા બધા ઉંદરડાની જેમ। ઉંદરડા કેવા આપણે જોઈ જઈએ તો જેમ ફટાફટ ભાગી જાય છે તેમ ભાગો હોય છે। પછી સરસ મજાની વાર્તા છે, ગીત દ્વારા વાર્તા છે, સરસ કાવ્ય છે અને કાવ્યમાં વાર્તા કીધી છે। એક હતું ગામ, એમાં ઘણા ઉંદર, ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર। એક ગામની વાત કરી છે, એ ગામમાં શું છે, ઘણા બધા ઉંદર, એ ગામ જ આખું ઉંદરોનું જ જાણે, એટલે કે એ ગામમાં એટલા બધા ઉંદર, ક્યાં ક્યાં ઉંદર હતા, તો કે ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં પણ ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર। પાછા ઉંદર કેવા, તો કે મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર ને ઉંદર। અહીં જુઓ કે મોટા ઉંદર, મોટાનું વિરોધી નાના, બરાબર, જાડા ઉંદર, તો જાડાનું વિરોધી જાડા હોય, તો જાડાનું વિરોધી કરવું હોય તો કેવા, તો કે પાતળા, એટલે અહીં બે વિરોધી શબ્દ પણ આપણને મળી ગયા, એક જાડાનું પાતળા, મોટાનું નાના, હજી એક વિરોધી શબ્દ મળશે કાળાનું ધોળા, કલરમાં પણ વિવિધતા છે, બરાબર, કદમાં વિવિધતા છે એવી રીતે કલરમાં પણ ઉંદરોની વિવિધતા છે, એમ કાળા અને ધોળા, તો કે કાળાનું વિરોધી ધોળા થશે, જ્યાં જુઓ ત્યાં ઉંદર, બધે આખા ગામમાં જ્યાં જુઓ ત્યાં ઉંદર, એ ઉંદરો સુખે ખાવા ન દે, સુખે પીવા ન દે, કોઈને શાંતિથી ખાવા પણ ન દે ન પીવા દે, સુખે બેસવા ન દે, સુખે ઊંઘવા પણ ન દે, એમને ખાવા પીવા ન દે, શાંતિથી કશે બેસવા ન દે, કશે શાંતિથી ચાલવા પણ ન દે, ને કશે શાંતિથી ફરવા પણ ન દે। આમ જુઓ તો ચું ચું ચું, તેમ જાઓ તો ચું ચું ચું, જ્યાં જાઓ ત્યાં બસ એકલો ઉંદરનો અવાજ, ઉંદરનો ચું 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 અવાજ આવ્યા કરે, જ્યાં જુઓ ત્યાં બસ ચું 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 અવાજ જ એમનો આવ્યા કરે છે। હવે શું કરવું, હવે ક્યાં જવું, આખા ગામની મોટી સમસ્યા છે હવે, કે એ લોકો શું કરે ને ક્યાં જાય, લોક બધા કંટાળ્યા, આખા ગામના બધા લોકો કંટાળી ગયા। એક દિવસ એક વાંસળી વાળો આવ્યો, એક દિવસ એવું બન્યું કે એક વાંસળી વગાડનાર માણસ આવ્યો, જરાક જેટલી દાઢી વાળો, લાંબા લાંબા વાળ વાળો, લાલ ટોપી પહેરી છે, પીળો ડગલો પહેર્યો છે, લોક કહે ભાઈ અમે તો કંટાળ્યા। એક વાંસળી વાળો આવ્યો, પછી વાંસળી વાળો કેવો હતો તેનું વર્ણન છે, તો કે જરાક જેટલી દાઢી, એને નાની એવી દાઢી છે, ચિત્રમાં જુઓ બીજા નંબરનું પાનું છે ને એમાં ચિત્ર જુઓ, એ ચિત્રમાં કેટલા બધા ઉંદરડા દોડ દોડી કરતા
બતાવ્યા છે અને વાંસળીવાળો વાંસળી વગાડે છે તે બતાવ્યું છે બરાબર એની ના નિયમથી જરાક જેટલી દાઢી છે જુઓ ચિત્રમાં બરાબર પછી એના વાળ કેવા છે લાંબા લાંબા છે એના માથાના વાળ કેવા છે લાંબા લાંબા છે અને એને પીળો ડગલો પહેર્યો છે પીળા ડગલો એને કોટ પહેર્યો છે બરાબર અને એને માથે લાલ મજાની ટોપી પહેરેલી છે અને વાંસળી વગાડે છે લોકો એને કહે છે ભાઈ અમે તો આવા કામમાં ઉંદરોથી કંટાળ્યા આખું ગામના લોકો આવે છે અને એને કહે છે કે ભાઈ અમે તો ઉંદરથી કંટાળી ગયા આ ઉંદરથી હારી ગયા ઉંદર સગડા કાઢો તમે 1000 રૂપિયા દઈએ અમે ગામના લોકો કહે છે કે તું ઉંદરને કાઢે તો અમે તને 1000 રૂપિયા આપીએ કારણ કે આ ઉંદરના ત્રાસથી તમે બધા સર્વ ગામ લોકો થાકી ગયા છે વાંસળીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો અને વાંસળી વગાડવા લાગ્યો વાંસળીવાળાએ તો ગામ લોકોએ કીધું કે તું અમારા ગામમાંથી ઉંદરને કાઢી આપે તો અમે તને 1000 રૂપિયા આપે એટલે એ તો કામે વળગી ગયો એ રસ્તા વચ્ચે ઊભો રહ્યો અને વાંસળી વગાડવા લાગ્યો પછી તો પૂછવું શું દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા વાંસળીનો અવાજ સાંભળી બધા ઉંદરો દોડતા દોડતા આવવા લાગ્યા કોઈ નાચતા આવ્યા કોઈ કૂદતા આવ્યા કોઈ દોડતા આવ્યા તો કોઈ ધસતા આવ્યા ફટાફટ બધા ઉંદરો જ્યાં હતા ત્યાંથી બધા ઉંદરો આવવા લાગ્યા કોઈ નાચતા આવ્યા કોઈ કૂદતા આવ્યા કોઈ દોડતા આવ્યા ચારેકોર ઉંદર ઉંદર બધે ઉંદર ઉંદર થઈ ગયા ચારેકોર ઉંદરોનો પેલો ચું 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 અવાજ પણ આવી ગયો વાંસળીવાળો આગળ ચાલે અને ઉંદર બધા પાછળ દોડે વાંસળીવાળો વાંસળી વગાડતો વગાડતો આગળ જાય છે અને એની પાછળ ઉંદરોની લાઈન જાય છે એટલામાં નદી આવી એ વાંસળી વગાડતો વગાડતો આગળ ચાલ્યા જ કરે છે અને એટલામાં એક નદી આવી વાંસળીવાળો નદીમાં ઉતર્યો અને આગળ વધ્યો આગળ ચાલ્યા કર્યો વાંસળીવાળો તો આગળ ચાલે છે નદીમાં પણ એ પાણીમાં પણ ઉતરી ગયો અને ચાલ્યા કર્યો ઉંદર પણ નદીમાં ઉતર્યા અને બધા ઉંદરો પણ એની પાછળને પાછળ નદીમાં ઉતર્યા વાંસળીવાળો નદી ઓળંગી ગયો વાંસળીવાળો તો ઊંચો હતો મોટો હતો બરાબર ને અને ઉંદરો તો કેટલા હશે બહુ તો બહુ બે ફૂટના એવા હશે વધારે મોટા હશે તો એટલે એ લોકો બધા શું થયા પાણીમાં ડૂબી ગયા વાંસળીવાળો તો આ નદીને આ પારથી પેલે પારે જ જતો રહ્યો પણ ઉંદરો જઈ શક્યા નહીં એ તો બધા પાણીમાં ડૂબી ગયા અને લોકો બધા રાજી થઈ ગયા ઉંદરના ત્રાસથી બધા છૂટી ગયા એટલે લોકો બધા રાજી થઈ ગયા વાંસળીવાળો ગામમાં પાછો આવ્યો એણે તો બધા ઉંદરોને નદીમાં પધરાવી લીધા જાણે અને પછી એ પાછો ગામમાં આવ્યો એ બોલ્યો લાવો ભાઈ 1000 રૂપિયા અને ગામના લોકોને આવીને કહેવા માંડ્યું કે મારા 1000 રૂપિયા તમે આપો લોક કહે રૂપિયા કહેવાને વાત કેવી ગામના લોકોએ તો શરત રાખી હતી કે તું અમારા ગામમાંથી બધા ઉંદરો કાઢી નાખે તો અમે તને 1000 રૂપિયા આપીશું પણ હવે બધા લોકો ફરી ગયા એટલે કે રૂપિયા કહેવાને વાત કેવી જા છાનો માનો ચાલ્યો જા એને કહે છે કે જા તું જતો રે ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય ઉંદરને કાઢવાના ઉંદરને મારવાના કે 1000 રૂપિયા હોય એમ કે જ્યાં તને કંઈ પૈસા મળવાના નથી વાંસળીવાળો કાંઈ બોલ્યો નહીં એ તો કશું બોલ્યો નહીં વાંસળી લઈ તેને વગાડવા માંડી હવે પાછું એ વાંસળી વગાડવા માંડે છે વાંસળી વાગી પછી પૂછવું શું એક છોકરું બહાર આવ્યું બીજું છોકરું બહાર આવ્યું ત્રીજું છોકરું બહાર આવ્યું બધા છોકરા બહાર આવ્યા આ વખતે એ ફરી વાંસળી વગાડે છે ત્યારે વાંસળીના અવાજથી ગામના લોકોના બધાના નાના નાના છોકરા હોય છે એ બધા બહાર આવવા માંડે છે ઘરમાંથી આવ્યા બહારથી આવ્યા નાના આવ્યા મોટા આવ્યા જાડા આવ્યા પાતળા આવ્યા કાળા આવ્યા ભૂરા આવ્યા નાના નાના છોકરા છે તે પણ કેવા હોય નાના મોટા હોય ને કોઈના મોટા હોય કોઈના નાના હોય કોઈના છોકરા જાડા હોય શરીરે તો કોઈના છોકરા પાતળા હોય કોઈના શરીરે થોડા શ્યામ રંગના હોય કાળા રંગના તો કોઈ ગોરા પણ હોય એટલે જાત જાતના છોકરાઓ પણ હવે વાંસળીનો અવાજ સાંભળી અને ઘરની બહાર આવવા માંડ્યા આમ જુઓ તો છોકરા તેમ જુઓ તો છોકરા બધે જ હવે જેમ પહેલાં વાંસળીના અવાજથી ઉંદરો આવતા હતા એમ આ વખતે વાંસળીનો અવાજ સાંભળીને બધા છોકરાઓ આવે છે જ્યાં જુઓ ત્યાં બધા છોકરા કોઈ નાચતું આવ્યું કોઈ કૂદતું આવ્યું કોઈ દોડતું આવ્યું કોઈ ધસતું આવ્યું ચારેકોર છોકરા જ છોકરા બધે છોકરા થઈ ગયા ચારેકોર બહોનો છોકરાઓનો બાળકોનો અવાજ આવવા માંડ્યો અરે ઊભા રહો પણ છોકરા સામે ઊભા રહે બધાના ઘરના વડીલો મા બાપો બધા બૂમ પાડવા માંડે કે ઊભા રહો બેટા ઊભા રહો પણ કોણ સાંભળે બધા વાંસળીના અવાજમાં તલ્લીન થઈ ગયા અને વાંસળીવાળાની પાછળ બધા ચાલ્યા માંડ્યા હવે વાંસળીવાળા તો ફરી ક્યાં કઈ તરફ ચાલવા માંડે નદી તરફ એ તો ચાલ્યા નદી તરફ લોક બધા ગભરાવા લાગ્યા કે એકવાર એ બધા ઉંદરને આવી રીતે નદી તરફ લઈ ગયો હતો અને લખેને છોકરા પણ આની પાછળ પાછળ જાય અને નદીના પાણીમાં ડૂબી જાય તો દોડીને એ નદીમાં આવ્યા બધા લોકો પણ પાછળ ફટાફટ દોડતા દોડતા આવ્યા લે ભાઈ વાંસળીવાળા લે તારા 1000 રૂપિયા અને જ્યાં હવે તું બીજે ગામ વાંસળીવાળો 1000 રૂપિયા લઈ ચાલતો થઈ ગયો અને કે લે ભાઈ તું 1000 રૂપિયા લઈ લે પણ અમારા છોકરા છોડી દે તને ઉંદર કાઢવાના અમે 1000 રૂપિયા ના આપ્યા પણ તું એ લઈ લે અને અમારા છોકરાને છોડી દે અને આ ગામમાંથી તું હવે નીકળી જા તું બીજા ગામ જતો રહે હવે આ
કાવ્યમાં તમને સમાનાર્થી ઘણા બધા શબ્દ આવે છે, વિરોધાર્થી શબ્દ આવે છે. આપણે ખાલી જગ્યાને એવું તો વર્કબુકમાં કરી ગયા છે, પણ અહીં થોડા આવા શબ્દો છે. એ સાથે તમને આની સાથે જ આની પીડીએફ મોકલીશું. એ પીડીએફની સાથે લેસન 5ના આપણા 4-1 પેજ બાકી છે, એની પણ પીડીએફ તમને મોકલવામાં આવે છે. એટલે ધ્યાનથી પીડીએફ ખોલજો, કારણ કે ચેપ્ટર 5ના પણ એમાં આવશે અને એની પાછળ આ CW આવશે અને આને CW માં જ લખવાનું છે. અત્યારે હવે જે રિવિઝનમાં આપણે કરીશું અને આવી રીતે પાર્ટ એક્સપ્લેન લેસન સમજાવી અને જે કંઈ લખીશું એ તમે માત્ર CW લખજો. અહીં જુઓ, નાના મોટા, કાળા ધોળા, જાડા પાતળા, ઊંઘું તો કે જાગવું, સુખ તો કે દુઃખ, દિવસ તો દિવસનું વિરોધી શું થાય? રાત. પછી હારું, ક્યાં તો તમે કોઈ પણ સ્પર્ધામાં ભાગ લો તો ક્યાં તો હાર થાય, ક્યાં તો જીત થાય. જો હાર્યા, આપણે હાર્યા તો સામે બાળક જીત્યું, એટલે કે હારવું જીતવું. અંદર અને બહાર, ડૂબવું તો તરવું, હસવું તો રડવું, આગળ તો પાછળ, આગળનો અપોઝિટ પાછળ થાય. હવે અહીં સમાનાર્થી શબ્દ છે, સમાનાર્થી એટલે કે સેમ અર્થવાળા, એનો સેમ મિનિંગ બીજો થાય કેવી રીતે? તો કે સૂરજ, સૂરજનું બીજું નામ શું છે? સૂર્ય. ઘણા એટલે વધારે, મારી પાસે ઘણા પૈસા છે અથવા મારી પાસે વધારે પૈસા છે, તો બંને સરખું. રસી, રસી એટલે મીન્સ દોરી, તમે દોરી જોઈ હશે ને, કાકીની પણ આવે, પ્લાસ્ટિકની પણ આવે, દોરી. પાણી, પાણીનો બીજો અર્થ છે જળ. બીક એટલે ડર. વૃક્ષ, તો વૃક્ષનું બીજું નામ છે ઝાડ. અને આજ્ઞા એટલે હુકમ, મારી આજ્ઞા છે અથવા મારો હુકમ છે. આ સમાનાર્થી શબ્દ થાય. આ સાથે આપણે બીજા શબ્દો પરથી વાક્ય બનાવવાનું પણ મોકલીશું અને એ પણ તમે લખશો. આવજો મિત્રો, હવે પછીના વિડીયોમાં ફરી મળીશું. આવજો.